तो समाचार जोईशु विस्तार थी नवसारी जिल्ला मा त्रण विस्तार मा थी जगन्नाथ जी नी यात्रा दर वर्ष निकले छे जे हाल पूरती स्थगित राखी ने मंदिर सुधी सीमित राखवा माटे जिल्ला पोलीसे संचालकोने भलामण करी छे। હાલમાં કોરોના કાળમાં કોઈ પણ ધાર્મિક ઉત્સવ ઉજવવો એ જોખમી બની શકે છે, જેને લઈને રાજ્ય સરકાર મોટા ભાગના ઉત્સવોને સીમિત કરીને મંજૂરી આપી રહી છે, જે પૈકી આગામી 12મી જુલાઈના રોજ યોજાનાર જગન્નાથજીની નગરચર્યાને લઈને વિવિધ શહેરોમાં ઉજવણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે પૈકી નવસારી જિલ્લામાં પણ ચીખલી, મરોરી અને બિલીમોરા સહિત નવસારી શહેરમાં જગન્નાથજીની યાત્રા દર વર્ષે નીકળે છે। આ વર્ષે પણ તમામ આયોજકોને જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી બોલાવીને સીમિત ઉજવણી થાય અથવા મંદિર પરિસરમાં જ કાર્યક્રમ ગોઠવાય તેવી વ્યવસ્થા કરવા માટે આયોજકોને અપીલ કરવામાં આવી છે। સાથે જ યોજાનારા આ કાર્યક્રમમાં જે પણ મંદિરનો સ્ટાફ જોડાશે તેઓ તમામ એસઓપીના નિયમોનું ફરજિયાત પાલન કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આયોજકો પાસે લેવામાં આવી છે। આ સમગ્ર મામલે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસજી રાણાએ તમામ મંદિરના આયોજકો સાથે સંચાલકો સાથે મીટિંગ કરીને સીમિત માત્રામાં અને નિર્ધારિત માત્રામાં નગરચર્યાનો કાર્યક્રમ ઉજવવા માટે અપીલ કરી હતી। આગામી તારીખ 12/7/2021 રોજ ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા ગુજરાત રાજ્યના તમામ મોટા શહેરોમાં આસ્થાપૂર્વક જે કાઢવામાં આવે છે એ અનુસંધાને આજરોજ નવસારી જિલ્લામાં જે જે આયોજકો દ્વારા આ રથયાત્રાનું આયોજન થાય છે તે આયોજકો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। નવસારી જિલ્લામાં મુખ્યત્વે નવસારી શહેરમાં બે રથયાત્રા નીકળે છે, જ્યારે મરોલી, ચીખલી અને બિલીમોરા એ ત્રણ જગ્યાએ એક એક રથયાત્રા, એમ જિલ્લામાં કુલ 5 રથયાત્રાનું આયોજન સામાન્ય રીતે દર વર્ષે થતું હોય છે। એ તમામ આયોજકોને આજે બોલાવવામાં આવેલા હતા, જે અન્વયે આયોજકો પૈકી મોટાભાગના આયોજકો રથયાત્રાનું આયોજન ન કરવા અને મંદિરમાં જ તે ભગવાન જગન્નાથજીનું જે છે એનો કાર્યક્રમ મંદિરમાં જ કરવા માટે સહમતિ આપેલ છે મોટાભાગનાએ। એ રીતે જે મૂળ ઇસ્કોન મંદિરની રથયાત્રા નીકળે છે તે પણ 99% પોતાના મંદિરના કેમ્પસમાં જ તે રથયાત્રા બહાર કાઢ્યા વગર તે ધાર્મિક પ્રસંગનું આયોજન કરનાર છે। જે રણછોડરાયજી મંદિર નવસારી શહેર છે એ પણ એમાં એમણે સહમતિ આપેલ છે, જ્યારે ચીખલી, બિલીમોરા અને મરોલી એ ત્રણેય આયોજકોએ પણ રથયાત્રાને બહાર ન કાઢતા મંદિરમાં જ રાખવામાં સહમતિ દર્શાવેલ છે। અને રાજ્ય સરકારે જે સૂચનાઓ બહાર પાડેલી છે, જે ગાઈડલાઇન આપેલ છે તેનું પણ પાલન કરવા તેઓ સહમત થયેલ છે। મુખ્યત્વે તમામ જે આયોજકો છે એ અને એની સાથેના જે કર્મીઓ છે કે જે વ્યવસ્થાના ભાગમાં બહુ અગત્યનો ભાગ ભજવનાર છે તે તમામ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે, તેમાં તે લોકોએ બંને રસી લીધેલી હશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે, ફેસ માસ્ક તથા ફેસ શિલ્ડ તથા માસ્કનો પણ ઉપયોગ કરશે, એ તમામ પ્રકારની બાંહેધરી તે આયોજકો દ્વારા આપવામાં આવી છે। અને નવસારી શહેરમાં જે કોરોના હાલ પીકમાંથી ઘણી જ ઓછી સંખ્યામાં થયો છે તો એ જ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ આયોજકોએ આજે અમને ખૂબ જ સહકાર આપેલ છે અને આ પ્રસંગ પણ નવસારી જે સંસ્કારી નગરી છે તેના પ્રજાજનો ખૂબ જ શાંતિપૂર્ણક અને ખૂબ જ સારી રીતે ઉજવશે તેમાં પોલીસ તંત્રને કોઈ શંકા નથી અને તમામ આયોજકોને અમારા વતી શુભેચ્છા પાઠવું છું। એન્ડ ડિસ્ક ન્યૂઝ નવસારી।